નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ પ્રજાપતિ ફરી એકવાર આપ સૌનું શાંતિ નિકેતન શિક્ષણ સંકુલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે જે વિડિયો છે એ ધોરણ 12 કોમર્સ વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 3 આયોજન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ભણવાનું છે એનો જે ટોપિક છે એ યોજનાના પ્રકાર સમજાવો. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આ જ પ્રશ્ન બીજીવાર તમને આયોજનના પ્રકારો સમજાવો એ રીતે પણ પૂછાતો હોય છે. એટલે આયોજનના પ્રકારો કે યોજનાના પ્રકારો એ બે એક જ પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે યોજનાના પ્રકાર છે એની જે ચાવી છે એ ચાવી સુની કાકા એક આવ્યું. શું કહે છે? સુની કાકા એક આવ્યું. આ એ યોજનાના પ્રકાર જે છે એની શું છે? ચાવી છે, જેથી આપણને સરળતાથી એ 6 મુદ્દા યાદ રહી જાય. તો સૌ પ્રથમ આપણે જોઈએ સુની. તો સુની એટલે સુનિયોજિત યોજના. સુની એટલે શું થશે? સુનિયોજિત યોજના. તો આ જે સુનિયોજિત યોજના એનું જોઈએ. સુનિયોજિત એટલે વ્યવસ્થિત રીતે થતું કાર્ય, એને સુનિયોજિત કહેવાય. તો સુનિયોજિત યોજનાનો આપણે પહેલા અર્થ સમજીએ. તો અર્થ શું કહે છે? કે ધંધાકીય એકમના નક્કી કરેલા દેને સ્પષ્ટ કરવા, મધ્ય સપાટીએ જે ટૂંકા ગાળાની યોજનાનું ઘડતર કરવામાં આવે તેને સુનિયોજિત યોજના કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે ધંધાકીય એકમના જે નક્કી કરેલા ધ્યેય હોય એને સ્પષ્ટ કરવા. શું કરવા? દેને સ્પષ્ટ કરવા. મધ્ય સપાટીએ જે ટૂંકા ગાળાની યોજના ઘડવામાં આવે છે તેને સુનિયોજિત યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે 3 શબ્દ યાદ રાખવાના છે કે તેને સ્પષ્ટ કરવા, મધ્ય સપાટીએ અને ટૂંકા ગાળાની યોજના જે ઘડવામાં આવે છે એને આપણે શું કહીશું? સુનિયોજિત યોજના તરીકે ઓળખીશું. ફરી એકવાર શું કહે છે? કે ધંધાકીય એકમમાં નક્કી કરેલા ધ્યેયોને સ્પષ્ટ કરવા, મધ્ય સપાટીએ જે ટૂંકા ગાળાની યોજના ઘડવામાં આવે છે તેને સુનિયોજિત યોજના તરીકે ઓળખીએ છીએ. આગળ જે વિદ્યાર્થી મિત્રો, આ જે સુનિયોજિત યોજના હોય છે એ યોજનાનો જે સમયગાળો છે એ 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે આ સુનિયોજિત યોજના ઘડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે સુનિયોજિત જે યોજના છે એ યોજનાનો સમયગાળો કયો હોય છે? તો સુનિયોજિત જે યોજના છે એ યોજનાનો સમયગાળો 1 વર્ષ કે તેથી ટૂંકા ગાળા માટેની હોય છે. આગળ આ જે સુનિયોજિત યોજના જે છે એ ટૂંકા ગાળાના ધ્યેયનું શું કરે છે? સ્પષ્ટીકરણ કરે છે. સુનિયોજિત યોજના છે એ ટૂંકા ગાળાના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરે છે. કેમ? કે સુનિયોજિત યોજના છે એ ટૂંકા ગાળા માટેની હોય છે એટલે ટૂંકા ગાળાના ધ્યેયનું શું કરે છે? સ્પષ્ટીકરણ કરે છે. અને તેથી એની અંદર જે થતી પ્રવૃત્તિઓ હોય એ કેવી થાય છે? તો હેતુલક્ષી બને છે અને સુનિયોજિત બનતી હોય છે. તો હેતુલક્ષી એટલે કેવી? તો ધ્યેયને અથવા તો હેતુને ધ્યાનમાં રાખીને જે પ્રવૃત્તિ કરવામાં આવે. શું કહે છે? હેતુને ધ્યાનમાં રાખીને જે પ્રવૃત્તિ કરવામાં આવે એને હેતુલક્ષી પ્રવૃત્તિ કહેવાય. તો આ જે સુનિયોજિત યોજના જે છે એ ટૂંકા ગાળાના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એની અંદર જે પ્રવૃત્તિઓ થાય છે એ હેતુલક્ષી અને સુનિયોજિત એટલે કે વ્યવસ્થિત બને છે. અને કયા વિભાગીય વડાઓ અને કર્મચારીઓ પાસે કયા કાર્ય કરાવવાના તે સ્પષ્ટ બને છે. અને આ જે સુનિયોજિત યોજના હોય એ યોજનાને કારણે અંદર જે વિભાગીય વડાઓ હોય અને જે કામ કરતા કર્મચારીઓ હોય એ કર્મચારીઓ પાસેથી કયા કામ કરાવવાના છે એ કેવા બનતા હોય છે? સ્પષ્ટ બનતા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે સુનિયોજિત યોજના છે એ યોજના તૈયાર કરવા માટે
विशिष्ट ज्ञान अने कौशल्यनी शुं पड़े छे जरूरियात पड़े छे। सुनियोजित योजना सामान्य माणसो तैयार न करी शके, एना माटे विशिष्ट ज्ञान धरावती जे व्यक्तिओ छे, कौशल्य जरा धरावती जे व्यक्तिओ छे, ई व्यक्तिओ द्वारा सुनियोजित योजना तैयार करवामां आवती होय छे। तो विद्यार्थी मित्रों, आ आपणी एक योजना पूरी थई, सुनियोजित योजना। तो सुनियोजित योजना मां तमारे याद राखवानुं छे कि आ जे सुनियोजित योजना छे ए योजनानो समय गाळो केटलो होय, तो एक वर्ष के तेथी ओछा समय गाळा माटेनी होय छे। હવે આપણે બીજી યોજના જોઈએ, કાયમી યોજના। કાયમી એટલે ફિક્સ યોજના, દરરોજ માટે નક્કી કરેલી એક યોજના, એને આપણે કાયમી યોજના તરીકે ઓળખીશું। તો આ જે કાયમી યોજના જે છે એ વારંવાર આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। કાયમી યોજનાનો ઉપયોગ આપણે વારંવાર કરી શકતા હોઈએ છીએ। જે કાર્ય અંગે રોજ બરોજના નિર્ણયો લેવાના હોય તે કાર્ય માટે કાયમી યોજના ઘડવામાં આવે છે। શું કહે છે કે રોજ બરોજના, શું અહીંયા કીધું છે કે રોજ બરોજના કાર્ય અંગે જે નિર્ણયો લેવાના છે એના માટે આપણે કઈ યોજના તૈયાર કરીએ છીએ, કાયમી યોજના। આગળ જોઈએ, જ્યાં વ્યવસ્થાપકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે। શું કહે છે કે જ્યાં વ્યવસ્થાપકીય પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓનું શું થતું હશે, પુનરાવર્તન। પુનરાવર્તન એટલે વારંવાર રિપીટ થતી હશે, તો ત્યાં પ્રવૃત્તિઓ જે છે એ ઝડપથી થાય એ ઉદ્દેશથી શું નક્કી કરવામાં આવે છે, એક પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે। અને આ જે નીતિ છે, વિધિ છે અને નિયમો જે છે એ લાંબા ગાળા માટે નક્કી કરવામાં આવે છે। કોઈ પણ પ્રકારની નીતિ હોય, વિધિ હોય અને નિયમો હોય એ ટૂંકા ગાળા માટે ન હોય, એકનો સમયગાળો છે એ લાંબા ગાળા માટેના હોય છે। એટલે કે એમાં લાંબા ગાળા માટે કોઈ ફેરફાર કરવામાં આવતા નથી। અને આ જે કાર્ય સાથે સંકળાયેલા જે તાબેદારો હશે, એટલે કે જે કર્મચારીઓ હશે, એ કર્મચારીઓ ઝડપથી નિર્ણયો લઈ શકે છે। જો નીતિ વિધિ અને નિયમો નક્કી કરેલા હોય તો પછી આ કાર્ય સાથે જે સંકળાયેલા જે તાબેદાર કર્મચારીઓ હોય છે એ કર્મચારીઓ ઝડપથી નિર્ણયો લઈ શકતા હોય છે। અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઓર્ડર પ્રમાણે માલ ગ્રાહકને મોકલાવો, તો આના માટેની જો નીતિ વિધિ અને નિયમ નક્કી કરેલ હશે તો કર્મચારીઓ એ ઝડપથી શું લઈ શકશે, એ અંગેના નિર્ણયો લઈ શકશે અને વારંવાર અધિકારીઓને પૂછવા જવું પડતું નથી। એકવાર નીતિ ફિક્સ થઈ ગઈ હોય કે ગ્રાહકોને રોકડેથી જ માલ વેચો, તો પછી કોઈ ગ્રાહક માલ ખરીદવા આવે છે તો એ કર્મચારીને ઉપરા જે અધિકારી હોય એ અધિકારીને પૂછવા જવું પડતું નથી। એકવાર નક્કી થઈ ગઈ હોય કે ગ્રાહકોને 10% ડિસ્કાઉન્ટે માલ આપવો, તો પછી કોઈ ગ્રાહક આવીને 20% ડિસ્કાઉન્ટે માલ આપે છે તો તરત એ ઝડપથી નિર્ણય લઈ શકે છે અને ગ્રાહકને ના પાડી શકે છે। આ માટે એને ઉપરી અધિકારીને વારંવાર પૂછવા જવાની જરૂર પડતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી કાયમી યોજના। હવે આપણે ત્રીજી યોજના સમજીએ, કાર્યકારી યોજના। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો કાર્યકારી યોજના એટલે શું એની આપણે વ્યાખ્યા સમજીએ। તો એકમના વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસે કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામ મેળવવા માટે જે યોજના ઘડવામાં આવે છે તેને કાર્યકારી યોજના કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે વ્યાખ્યા સમજીએ, શું કહે છે કે ધંધાકીય એકમના જે વિભાગો હોય એ વિભાગોમાં રહેલા જે કાર્ય જૂથો છે અને કાર્ય જૂથો એટલે કે વ્યક્તિઓ અથવા તો કર્મચારીઓ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામ મેળવવા માટે જે યોજના ઘડવામાં આવે છે એને આપણે કઈ યોજના કહીએ છીએ, કાર્યકારી યોજના કહીએ છીએ। અને આ
જે કાર્યકારી યોજના છે એ કાર્યકારી યોજના નો જે સમયગાળો છે મોટે ભાગે એકાદ વર્ષ કે તેથી ટૂંકા ગાળા માટેની હોય છે। તો વિદ્યાર્થી મિત્રો તો પરીક્ષામાં પૂછાય કે કાર્યકારી જે યોજના છે એનો સમયગાળો કેટલો, તો એનો પણ સમયગાળો કેટલો હોય છે, એકાદ વર્ષ કે તેથી ટૂંકા ગાળા માટેની આ કાર્યકારી યોજના હોય છે। અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે વાર્ષિક વેચાણના ધ્યેયને પહોંચી વળવા માટે માસિક કે ત્રિમાસિક વેચાણના આંકડા ધ્યાનમાં લેવામાં આવે। અહીંયા શું કહે છે કે વાર્ષિક વેચાણનો ધ્યેય છે કે વર્ષે 12 એકમ વસ્તુઓનું ઉત્પાદન કરવું, તે વસ્તુના ઉત્પાદનને પહોંચી વળવા માટે માસિક અથવા તો ત્રિમાસિક જે એક આંકડા હોય છે વેચાણના, એ વેચાણના આંકડાઓને શું કરવામાં આવે છે, ધ્યાનમાં લેવામાં આવે છે। અને વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડા દ્વારા કાર્યકારી યોજના તૈયાર કરવામાં આવે છે। જ્યારે આપણે વ્યૂહાત્મક જે યોજના છે જે આપણે હવે આગળના જે વિડીયો લેક્ચર હશે એની અંદર ભણશું, તો આ જે વ્યૂહાત્મક યોજના હોય એ વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે આ જે વિભાગીય વડા હોય એ વિભાગીય વડા દ્વારા કર્મચારી કાર્યકારી યોજના તૈયાર કરવામાં આવે છે। આગળ જોઈએ રોજિંદા કાર્યો માટે, રોજિંદા એટલે રોજબરોજના કાર્યો માટે જ્યારે કાર્યકારી યોજના ઘડવામાં આવતી હોય ત્યારે કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જો યોજના ઘડવામાં આવે તો અમલીકરણનું કાર્ય સરળ બને છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે રોજિંદા કાર્ય માટે જ્યારે આપણે કાર્યકારી જે યોજના છે એ યોજના જ્યારે તૈયાર કરતા હોઈએ ત્યારે આ જે એની સાથે સંકળાયેલા જે કર્મચારી છે એ કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા અને એમના મંતવ્યો લીધા બાદ જો કાર્યકારી યોજના તૈયાર કરવામાં આવે તો એનું જે અમલીકરણનું જે કાર્ય છે એ કાર્ય કેવું બની જશે, સરળ બની જતું હોય છે। અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આ જે કાર્યકારી જે યોજના છે એ કેના જેવી હોય છે, સુનિયોજિત યોજના જેવી જ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય કે સુનિયોજિત યોજના જેવી જ બીજી કઈ યોજના હોય છે, તો આ જે કાઈ સુનિયોજિત યોજના જેવી જ યોજના કઈ, તો કાર્યકારી યોજના સુનિયોજિત યોજના જેવી હોય છે। હવે આપણે મુદ્દા નંબર 4 જોઈએ, એક ઉપયોગી યોજના। તો વિદ્યાર્થી મિત્રો એક ઉપયોગી યોજના એના નામ પ્રમાણે જ આ એક ઉપયોગી યોજનામાં આ યોજનાનો એક જ વાર ઉપયોગ થતો હશે એવું આપણે કહી શકીએ। તો જોઈએ વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે। શું કહે છે કે વિશિષ્ટ જે હેતુ હોય એ હેતુઓની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે। ખાસ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા માટે પણ એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવતી હોય છે। તો વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે અને ખાસ પ્રવૃત્તિઓ કરવા માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે, તો એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે। હવે ખાસ પ્રવૃત્તિ એટલે શું, તો કાર્ય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું નથી એવી પ્રવૃત્તિઓને આપણે ખાસ પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ। શું, જે કાર્ય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું ન હોય એવી પ્રવૃત્તિને આપણે ખાસ પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ। અહીંયા તમને એક ઉપયોગી યોજનાના કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે, દાખલા તરીકે મહાન બાગકામ, મકાન બાગકામ, પેકેજિંગ અને પ્રિન્ટિંગ, આ બધા જે છે એ બધી એક ઉપયોગી યોજનાના શું છે, ઉદાહરણ છે। તો ઘણી વાર તમને પરીક્ષામાં પૂછાય છે કે એક ઉપયોગી યોજના એટલે શું, તો એક ઉપયોગી યોજના એટલે જે યોજના વિશિષ્ટ હેતુઓ સિદ્ધ કરવા માટે અથવા તો ખાસ પ્રવૃત્તિઓ કરવા માટે જે તૈયાર કરવામાં આવે છે એવી યોજનાને આપણે એક ઉપયોગી યોજના તરીકે ઓળખીએ છીએ। અને એના ઉદાહરણ છે મહાન બાંધકામ, મકાન બાંધકામ, પેકેજિંગ અને પ્રિન્ટિંગ। એના પછી 5 નંબર જોઈએ, આકસ્મિક યોજના। તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ધંધાકીય એકમ હોય એ ધંધાકીય એકમને
समय अने संजोगों मुजब एमनी जे परिस्थिति होय छे ए परिस्थिति मां शुं थता होय छे फेरफारो थता होय छे अने ए मुजब एमनी जे आयोजन अगाउथी करेली होय छे जे योजनाओ घड़ेली होय एमां शुं करवा पड़े फेरफार करवा पड़े छे। अहींया कहे छे के धंधा के एकमनी जे बदलाती जती जे परिस्थिति छे ए परिस्थिति मुजब ताल मिलावो ए आवश्यक छे ए जरूरी छे। कोई पण धंधा के एकम होय ए धंधा के एकम में पोतानी जे बदलाती जती जे परिस्थिति छे ए संजोगो छे ए संजोगो अनुसार शु करवु पड़े छे ताल मिलावो आवश्यक होय छे। आपणे जाणीए छे के केटला केवा परिबळो छे के जे धंधाने असर करता होय छे तो धंधाने असर करता केटला चोक्कस परिबळो जेवा के राजकीय आर्थिक सामाजिक कुदरती आ बधा परिबळोने कारणे धंधाकीय पर्यावरणमां शुं थाय छे फेरफारो थता होय छे। के आजे बधा परिबळो छे राजकीय आर्थिक सामाजिक कुदरती आ बधा ज धंधाकीय परिबळोने कारणे धंधाकीय पर्यावरणने असर करे छे એટલા માટે ધંધાકીય પર્યાવરણમાં શું થતા થાય છે ફેરફારો થતા હોય છે અને તેના કારણે અગાઉની જે યોજના હોય એ યોજનાની શું કરવા પડે છે ફેરફાર કરી નવી યોજનાઓ તૈયાર કરવી પડે છે જેને આપણે આકસ્મિક યોજના તરીકે ઓળખીએ છીએ। શું કહે છે કે અગાઉ જે યોજના આપણે તૈયાર કરી હોય એ યોજનામાં ફેરફાર કરી નવી યોજનાઓ તૈયાર કરવામાં આવે તેને આપણે કઈ યોજના કહીએ છીએ આકસ્મિક યોજના તરીકે ઓળખીએ છીએ। કોઈ ધંધાકીય એકમ હોય એ ધંધાકીય એકમ ને કુદરતી જે પરિબળ છે એટલે કે વાવાઝોડું પૂર તો એવું અચાનક વાવાઝોડું અથવા તો પૂર આવવાથી ધંધાકીય એકમે અગાઉ જે યોજના તૈયાર કરી હોય એ યોજના ને શું કરે છે હવે અસર થાય એટલે એ ધંધાકીય એકમે અગાઉની યોજનામાં ફેરફાર કરી હવે એને નવી યોજના તૈયાર કરવી પડશે એટલે કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર કરવા પડે અને તેના કારણે જે ફેરફાર થયા એના કારણે હવે એની જે અગાઉની યોજના હતી એ અગાઉની યોજનામાં ફેરફાર કરી અને નવી યોજના તૈયાર કરવી પડે જેને આપણે આકસ્મિક યોજના કહીએ છીએ અચાનક તૈયાર કરવામાં આવતી યોજના જેને આકસ્મિક યોજના કહીએ છીએ। એના પછી નંબર 6 જોઈએ વિહાત્મક યોજના। તો જોઈએ ધંધાકીય એકમ પોતાની ફિલસૂફી અનુસાર ધ્યેય નક્કી કરતા હોય છે। કોઈ પણ ધંધાકીય એકમ હોય એ ધંધાકીય એકમ તેમની જે ફિલસૂફી છે ફિલસૂફી એટલે શું તો વિચારણા વિચારધારા તો કોઈ પણ ધંધાકીય એકમ પોતાની વિચારધારા પોતાની ફિલસૂફી અનુસાર શું નક્કી કરે છે ધ્યેય નક્કી કરે છે। એટલે કે ધંધાકીય એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરે છે તો તેને આપણે શું કહીએ છીએ એકમનું જીવન ધ્યેય તરીકે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે એકમનું જીવન ધ્યેય એટલે શું અથવા તો જીવન ધ્યેય એટલે શું તો ધંધાકીય એકમ જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરવું તેને ધંધાનું શું કહીએ છીએ જીવન ધ્યેય તરીકે ઓળખીએ છીએ। અને આ જે ધ્યેય હોય છે એ ધ્યેય સિદ્ધ કરવા માટેના શું હોય છે વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની યોજનાઓ હોય છે। ધંધાકીય એકમના જે ધ્યેય હોય એ ધ્યેયને સિદ્ધ કરવા માટે વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની શું હોય છે યોજનાઓ હોય છે અને ધંધાકીય એકમે આ વિહાત્મક જે યોજના છે એ યોજના ઘડતી વખતે અથવા તો તૈયાર કરતી વખતે ધંધાકીય પર્યાવરણ શક્તિ અને નબળાઈઓને ધ્યાનમાં લઈને વિહાત્મક યોજના ઘડવી પડશે। શું કરવું પડે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એ ધંધાકીય એકમની શક્તિ કેટલી છે પોતાની નબળાઈઓ કઈ છે ધંધાકીય પર્યાવરણ કયું છે એ ત્રણેય વસ્તુઓ ધ્યાનમાં લઈ અને વિહાત્મક યોજના ઘડવી પડશે અને વિહાત્મક યોજના જે છે એ વિહાત્મક યોજના માટે શું જરૂરી છે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવની જરૂર પડે છે। વિહાત્મક યોજના
માટે લાંબા ગાળાની દ્રષ્ટિ અને અનુભવ હોવા જરૂરી છે તો જ આપણે વિહાત્મક યોજના ઘડી શકીએ એટલા માટે અહીંયા કીધું છે કે વિહાત્મક યોજના ઘડવા માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવની જરૂર પડે છે તો વિદ્યાર્થી મિત્રો તમને ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે વિહાત્મક યોજના ઘડવા માટે શું જરૂરી છે તો વિહાત્મક યોજના ઘડવા માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવની જરૂર પડે છે અને આ જે વિહાત્મક યોજના છે એ વિહાત્મક યોજનાની જે અસર છે એ અસર લાંબે ગાળે જોવા મળે છે વિહાત્મક યોજના હોય એ વિહાત્મક યોજનાની જે અસર છે એ અસર લાંબે ગાળે જોવા મળે આજે વિહાત્મક યોજના તૈયાર કરી દીધી અને આજે જ એના લાભ મળવાનું ચાલુ થઈ જાય એવું બની શકે નહીં વિહાત્મક યોજના છે એ વિહાત્મક યોજનાની જે અસરો છે લાંબે ગાળે આપણને જોવા મળતી હોય છે આ માટે એટલે કે આ યોજના માટે સુસંગત નિર્ણયો લેવા એ ખૂબ જરૂરી છે સુસંગત એટલે લાગતા વળગતા જે નિર્ણયો છે એ નિર્ણયો આ યોજનામાં લેવા જરૂરી છે એટલા માટે આ યોજનામાં નિર્ણયોની જે વ્યાપકતા છે એ વ્યાપકતા ખૂબ જ જરૂરી બની જતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે મોસ્ટ આયોગી પ્રશ્ન છે કે યોજનાના પ્રકાર સમજાવો બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને મારો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અસ્તુ જય હિન્દ જય ભારત